મકાઈના લોટમાંથી પેટીસ બનાવતું યુનિટ ઝડપાયું. રાજકોટમાં લોકોની આસ્થા સાથે ચેડા કરતા હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમર્પણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ મકાઈના લોટની ભેળસેળ કરી ફરાળી પેટીસનું વેચાણ કરતું હતું. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સતત બીજા સોમવારે દરોડા પાડ્યા અને પેટીસમાં ભેળસેળ કરનારા વેપારીઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ ટીમ દ્વારા આજરોજ સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટના નામે જે પેટીસનું વેચાણ કરવામાં આવે છે જલારામ ચોકમાં, જેનું પ્રોડક્શન યુનિટ જે બાજુમાં જ આવેલું છે જેની આજે ચકાસણી કરવામાં આવી. પેટીસના ઉત્પાદન દરમિયાન જે મકાઈનો લોટ કે ખરેખર ફરાળી ન કહેવાય એ વસ્તુનો ઉપયોગ કરતા જોવા મળેલ છે. તદુપરાંત જે સાઇટ્રિક એસિડ છે કે લીંબુના ફૂલ, ખરેખર તો લીંબુના ફૂલ એડિબલ ગ્રેડ ફૂડ ગ્રેડના હોવા જોઈએ, તેની જગ્યાએ જે લીંબુના ફૂલ વાપરેલા છે એ પણ મેડિકલ ગ્રેડના છે. તેમજ જે ફ્રાય કરવા માટે વપરાતું તેલ, કે તેલ પણ ટોટલ પોલર કાઉન્ટ જેનો 25 કરતાં વધારે છે, જે ઇન્જરસ ટુ હેલ્થ છે. પ્રથમ તો જે આ વ્યક્તિએ કરેલી છે પ્રજા સાથે, પ્રજાની આસ્થા સાથે કરેલી ચેડા છે, કે સામાન્ય રીતે આપણા જે માણસો છે એ શ્રાવણ મહિનો, શ્રાવણનો સોમવાર છે, ઉપવાસ કરતા હોય છે. ઉપવાસના દિવસે ફરાળી પેટીસ તરીકે આ પેટીસનો ઉપયોગ કરી અને એ રીતે દરેકનો ઉપવાસ ભાંગતો હોય છે. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે પ્રથમ તો આ વ્યક્તિ લાયસન્સ ધરાવતા નથી, તો લાયસન્સ અંગેની કાર્યવાહી કરવામાં આવશે. અને કે જે 25 કરતાં વધારે TPC વેલ્યુ ધરાવતું ઓઇલ જે અવેલેબલ છે એના પણ નમૂના લેવામાં આવશે. અને જે સ્ટાર્ચ કે મેઇ સ્ટાર્ચનો ફરાળી તરીકે ઉપયોગ કરવામાં આવે છે તો ફરાળી તરીકે એના નમૂના લઈ એનાલિસિસ સાથે મોકલવામાં આવશે.